તને અડધી રાત્રે કેમ બોલાવી? ધીમે થી બોલ ને, બધા સૂતા છે, કોઈને કઈ ખબર નહીં પડતી. બોલ, શું કામ બોલાવ્યું? હવે જો મારો માસ્ક સ્ટ્રોક. રાશિ અત્યારે ક્યાં જતી? રાશિ, બાથરૂમમાં પણ નથી, રૂમમાં પણ નથી. રાશિ ક્યાં ગઈ હશે? રાશિ, 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 તું ક્યાં છે? રાશિ, ખબર નહીં રાશિ ક્યાં જતી રહી હશે. શું છે માસ્ટર સ્ટ્રોક, મને પણ કહે ને. ના, જે મજા જોવામાં છે એ કહેવામાં નહીં આવે. તું ક્યારે જોવા મળશે? બસ તું જોતી જા. થ્રી, ટુ, વન. પ્રિયંકા, કોક નો અવાજ આવ્યો ને? હા, કોઈક ની ચીઝ સંભળાઈ એટલે તો હું બહાર આવી. કોઈક નો નહીં, આ માનો જ અવાજ હતો. ચાલો જલ્દી આપણે એમના રૂમમાં જઈએ. હા હા, ચલો જલ્દી, મમ્મીને શું થયું જોવું પડશે. ચલો ચલો ચલો. સી, તું શું કરતી હતી? હું તો આ ચપ્પુ તારી પાસે આવ્યું છે કેવી રીતે? મમ્મીને મને. રાશિ, તું મમ્મીનો જીવ લેવા આવી હતી? નાના દીદી, હું તો તને. ભાભી, તમે આ ખોટું કર્યું. ત્રિભાઈ, અમે તારો પક્ષ લઈને અહીંયા રાખીએ ને તે આ હદ વટાવી? રાશિ, સાચું બોલ, તું મમ્મીને મારવા આવી હતી ને? તો પછી આ ચપ્પુ લઈને કેમ આવી હતી તું? બોલ. આમણે મને. રાશિ, આ શું કરે છે તું? હા, આ તારા સાસુ છે અને મેં સાંભળ્યું હતું કે તમારા સંબંધ માં દીકરી જેવા છે. કોઈ પોતાની માં સાથે આવું કરે? મમ્મી જાગી ગયા તો અનહોની થતા બચી ગઈ. ના ના, એવું ના થઈ શકે, સુલી ને સપનું આવ્યું હશે. અમે આવ્યા ને ત્યારે રાશિ ના હાથમાં જ હતું ચપ્પુ. રાશિબેન, તમે સાચે માં આવું કર્યું હતું? બસ બહુ થયું, હવે આ વિશે આવતીકાલે વાત કરીશું. ચાલ રાશિ, સુવા. મમ, તું પણ સુઈ જજે. રાશિ, ચાલ આપણે સુવા જઈએ. એકદમ સાજી છે, તું એકદમ નોર્મલ છે હે ને? હા, એટલે જ એટલે જ તું તારી પાસે આવી છું. તને ખબર છે સુવર્ણા દીદીનો બર્થડે છે, એક્ઝેક્ટ 12 વાગે આપણે પહોંચવાનું છે. ત્યાં કેક ગોઠવી છે અને ચપ્પુ લઈને તારે ત્યાં જવાનું છે. તું એની લાડકી વહુ છે ને? સાચેમાં? હા, 12 વાગે એક્ઝેક્ટ ચપ્પુ લઈને તારે એમને વિશ કરવા જવાનું છે. હું બધાને કહીને આવું? ના 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 ના, અત્યારે નહીં, અત્યારે તું કહીશ તો સરપ્રાઈઝ ફૂટી જશે. પહેલા તારે એકલી જવાનું છે, પછી અમે બધા વિશ કરવા આવશું. હા, હું ત્યાં જઈશ, હું એકલી જઈશ, હું એમને વિશ કરીશ, મજા આવશે ને હું એમને ચપ્પુ આપીશ. હા, ન્યાલે
આ મોટું ચપ્પુ આપજે એટલે કઈ અલગ લાગે. અત્યારે છે ને તું આને છુપાવી દે, કોઈ જોઈ ના જાય, નહીતર આપણી સરપ્રાઈઝ બગડી જશે. હું કોઈને નહીં કહું. કેક કાપતી વખતે તારે આ ચપ્પુનો યુઝ કરવાનો છે. અને કેક કાપતી વખતે કયું સોંગ ગાઈશ? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આ છે મારો માસ્ટર સ્ટ્રોક. ખરેખર યુ ઇમ્પ્રેસ મી, ખરેખર હું તને માની ગઈ. સો માસ્ટર સ્ટ્રોક કર્યો છે. મેં તને કીધું તું ને ડાર્લિંગ, લોકોનું વિચારવાનું જ્યાંથી બંધ થાય છે ત્યાંથી મારું વિચારવાનું શરૂ થાય છે. ખરેખર હેટ્સ ઓફ ટુ યુ એન્ડ યોર માઇન્ડ. અત્યારે ઘરમાં બધા એવું વિચારતા હશે કે રાશિ મમ્મીને મારવા ગઈ હતી, પણ ખરેખરમાં તો એક કેક કટિંગ માટે ચપ્પુ લઈને ગઈ હતી. લોકોના મગજ સાથે રમવું અને એમના વિચારો પર રાજ કરવું એ જ તો મારું કામ છે. લોકો મહેલો પર રાજ કરે ને હું એમના મગજ પર. પણ મને એક પ્રશ્ન થાય છે, જો રાશિ ઉઠી જ ના હોત તો તારો પ્લાન તો ફ્લોપ થઈ જાત ને? બેબી, એમાં તો મારી માસ્ટરી છે. કેવી રીતે? કોઈ પણ માણસની સાયકોલોજી સાથે રમી પછી સામેવાળો એ જ કરે જે આપણે કહીએ. હું કઈ સમજી નહીં. જો મેં રાશિના મગજમાં ભરાવી દીધું હતું કે એને 12 વાગે ઉઠવાનું છે એટલે ઉઠવાનું છે. મેં એને એ હદ સુધી મેન્યુપ્યુલેટ કરી હતી કે જો એ ઘસઘસાટ સૂઈ ગઈ હોત ને તો પણ ઉઠી જાય. પણ એને વિચારો કે દવાની અસરના કારણે ન જાગી હોત તો? તો હું તો એની રૂમની બહાર ઊભી જ હતી ને. જો એ સૂઈ જાત તો હું એને ઉઠાડત, પણ ગેમ તો કરત જ. ને મેં એને એટલો હેવી ડોઝ આપ્યો હતો ને કે મારી વાત માનવા એ મજબૂર થાત. એટલે હવે હું એને મેન્ટલ હોસ્પિટલ જતા જોઈ શકીશ. ઘરના બધાએ એને મેન્ટલ હોસ્પિટલ મોકલવી પડે એવી જ પરિસ્થિતિ મેં ઊભી કરી છે. હા, બટ જીજુનું શું? તને લાગે છે આ બધું થયા પછી શુભ રાશિને રોકશે? એ પણ એ જ ઈચ્છે કે આ મેન્ટલ હોસ્પિટલમાં રહે. વાહ, બસ હવે કાલ સવાર પડે અને જલ્દી જલ્દી હું એને હોસ્પિટલ જતા જોઈ શકું. હવે ખુશ ને? તને જે જોઈતું હતું એ તને મળી ગયું ને? પણ એટલું યાદ રાખજે, આપણે શાંતિથી નથી બેસવાનું. આપણું કામ આગમાં ઘી નાખવાનું છે. તું પૃથ્વીને આ ઘટના યાદ કરાવજે અને હું વિપુલને કરાવીશ. પણ ફરી કહેવાથી ફાયદો શું? સાયકોલોજી બેબી, સાયકોલોજી. જે વસ્તુ કેક કાપવા માટે યુઝ થવી જોઈએ એ જ વસ્તુ રાશિનું આ ઘરથી કનેક્શન કપાવશે.